नमस्कार विद्यार्थी मित्रों, अनिल ज्ञान मंदिर ने यूट्यूब चैनल पर हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। आ वीडियो द्वारा हूँ तमने धोरण सात में गुजराती विषय में व्याकरण टॉपिक छे समझावा जई रही छू। व्याकरण टॉपिक आपको रहेशे कार। व्याकरण आज जे टॉपिक हूँ तमने समझावा जई रही छू ए छे कार। तो अत्यार सुधी में तमे सातमा धोरण में पहुंचिया छो, पांचमा छठा थी तमे कार ए सीखता आव्या छो। कार टोटल त्रण प्रकारना छे। कया कया कारना कुल त्रण प्रकार छे, वर्तमान काल, भूतकाळ अने भविष्यकाळ। कारना कुल त्रण प्रकार छे, वर्तमान काल, भूतकाळ अने भविष्यकाळ। हवे आपणे एमनी व्याख्या जोईए। हवे आपणे एमनी व्याख्याओ जोईए। तो सौ प्रथम वर्तमान कालनी व्याख्या जोईए आपणे। तो जे वाक्यमां क्रिया चालू होवानो निर्देश होय ते वाक्य वर्तमान काल सूचवे छे। वर्तमान काल कयुं वाक्य सूचवे छे? के जेमां क्रिया चालू होय। जे वाक्यमां क्रिया चालू बतावे छे एने आपणे वर्तमान काल कहीए। बीजी व्याख्या जोईए भूतकाळ। जे वाक्यमां क्रिया पूर्ण થઈ ગઈ હોય તે વાક્ય ભૂતકાળ સૂચવે છે। વર્તમાન કાળમાં શું હતું? ક્રિયા ચાલુ છે એટલે આપણે એને વર્તમાન કહીએ। પછી ભૂતકાળ, તો ભૂતકાળ વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે ભૂતકાળવાળું વાક્ય કહીએ। હવે જોઈએ ભવિષ્યકાળ। તો જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે। ભવિષ્યકાળમાં શું થશે? ક્રિયા હજી બનવાની છે, બની નથી ગઈ, બની અત્યારે બની રહેલી નથી, પણ શું છે? બનવાની છે એની સંભાવના સાબિત થઈ છે અહીંયા એ વાક્યમાં। એ અંદાજ કરવાનો છે કે આવું થશે ભવિષ્યમાં, તો એ થયો ભવિષ્યકાળ। ફરીથી જોઈએ વર્તમાન કાળ એટલે કોઈ પણ વાક્યમાં ક્રિયા ચાલુ બતાવે છે એને કહેવાય વર્તમાન કાળ। ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને કહેવાય ભૂતકાળ, અને ભવિષ્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ એ વાક્યમાં બતાવવામાં આવેલો હોય ત્યારે આપણે એને કહીએ છીએ ભવિષ્યકાળ। હવે આપણે ત્રણેય કાળના ઉદાહરણ જોઈએ। હવે આપણે વાક્યો જોઈએ। પહેલું વાક્ય જોઈએ, અમે પરીક્ષા આપીએ છીએ। અમે પરીક્ષા આપીએ છીએ। બીજું વાક્ય, સોનલ ગીત ગાય છે। સોનલ ગીત ગાય છે। ત્રીજું વાક્ય, રાકેશ નીચું જોઈ બોલ્યો। ત્રીજું વાક્ય, રાકેશ નીચું જોઈ બોલ્યો। ચોથું વાક્ય, છોકરા એને વળગી પડ્યા। છોકરા એને વળગી પડ્યા। પાંચમું વાક્ય, મારા મામા આજે આવશે। પાંચમું વાક્ય, મારા મામા આજે આવશે। છઠ્ઠું વાક્ય, અમે સાંજે પતંગ ચગાવીશું। અમે સાંજે પતંગ ચગાવીશું। આ દરેક વાક્યમાં તમને જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે એ દરેક વાક્યની ક્રિયા બતાવે છે, ક્રિયાપદ છે। જેમ કે પહેલા વાક્યમાં આપીએ છીએ, બીજા વાક્યમાં ગાય છે, ત્રીજા વાક્યમાં બોલ્યો, ચોથા વાક્યમાં વળગી પડ્યા, પાંચમા વાક્યમાં આવશે અને છઠ્ઠા વાક્યમાં ચગાવીશું। જે જે શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે એ વાક્યમાં ક્રિયાપદ દર્શાવે છે। તમને ખ્યાલ છે કે વાક્યમાં છેલ્લે ક્રિયાપદ આવે છે, તો અહીંયા અંડરલાઈન કરેલા બધા જ શબ્દો છે એ ક્રિયાપદ દર્શાવે છે। તો હવે પહેલા બે વાક્યો છે, અમે પરીક્ષા આપીએ છીએ, સોનલ ગીત ગાય છે, એ બંને વાક્યો ક્રિયા ચાલુ બતાવે છે। સોનલ ગીત ગાય છે તો ક્રિયા ચાલુ છે, એ ગીત અત્યારે ગાઈ રહ્યું છે, બરાબર? તો ક્રિયા ચાલુ છે, તો એ વર્તમાન કાળના વાક્યો થયા બંને। પછી ત્રીજું અને ચોથું વાક્ય જુઓ, રાકેશ નીચું જોઈ બોલ્યો, બોલાઈ ગયો, તે બોલી ગયો। છોકરા એને વળગી પડ્યા, આ બંને વાક્ય બોલ્યો પડ્યા, છોકરા એને વળગી પડ્યા,
वाक्य आपने भूतकाळ बतावे छे एटले के क्रिया पूर्ण थई गई छे, क्रिया चालू नथी। एकम क्रिया पूर्ण थई गई छे। राकेश નીચું જોઈ બોલ્યો છોકરા એને વળગી પડ્યા, એ બંને ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે કયા વાક્ય થયા? ભૂતકાળ બતાવે છે। પાંચમું વાક્ય જોઈએ, મારા મામા આજે આવશે, આવ્યા નથી હજી, આવવાના છે એવી સંભાવના છે કે મારા મામા આજે આવશે। આવશે એટલે સંભાવના બતાવે છે એટલે કયો કાળ થશે? ભવિષ્યકાળ। છઠ્ઠું વાક્ય, અમે સાંજે પતંગ ચગાવીશું। અહીંયા અનુમાન કરેલું છે કારણ કે સાંજે અમે પતંગ ચગાવવાના છીએ, હજી ચગાવ્યા અત્યારે નથી ચગાવતા કે ચગાવી લીધી નથી, બરાબર, પણ ચગાવશું। અમે સાંજે પતંગ ચગાવશું એટલે સંભાવના બતાવેલી છે કે સાંજે અમે આમ કરવાના છીએ એટલે કયો કાળ થયો? ભવિષ્યકાળ। ફરીથી એકવાર સમજો, વર્તમાનકાળમાં ક્રિયા હંમેશા ચાલુ હોય તો એને વર્તમાનકાળ કહીએ, આપણે ક્રિયા જે વાક્યમાં પૂર્ણ થઈ ગઈ છે તો એને આપણે શું કહેશું? ભૂતકાળ કહેશું, અને જેમાં ક્રિયા થવાની સંભાવના છે એને આપણે કહેશું ભવિષ્યકાળ। હવે હું તમને પાંચ કે છ વાક્ય એવા આપું છું કે જે તમારે એની સામે તમારે લખવાનું રહેશે કે આ ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાનકાળ છે, બરાબર। હવે અહીંયા મેં તમને વાક્યો આપેલા છે, તમારે એની સામે એમના આન્સર લખવાનું રહેશે, કયું છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે કે વર્તમાનકાળનું વાક્ય છે એ તમારે લખવાનું રહેશે। વાક્ય પહેલું છે, હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ, હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ, વાક્ય પહેલું। બીજું વાક્ય, મેં ગવર્નરને પત્ર લખ્યો હતો, મેં ગવર્નરને પત્ર લખ્યો હતો। ત્રીજું વાક્ય, હું મારા વતનની વાત કરું છું, હું મારા વતનની વાત કરું છું। ચોથું વાક્ય, ગીતા મને ચીડવે છે, ગીતા મને ચીડવે છે। પાંચમું વાક્ય, સાંજ સુધીમાં તેઓ અહીં આવી જશે, સાંજ સુધીમાં તેઓ અહીં આવી જશે। પાંચે પાંચ વાક્યો બહુ જ ઇઝી છે, તમે જો સમજી ગયા હશો તો તમે એની સામે આસાનીથી આન્સર લખી શકશો। જોઈએ આન્સર, હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ, અહીંયા શું બતાવેલું છે? ક્રિયા થવાની સંભાવના છે, હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ, પરીક્ષા લેવાશે, પરીક્ષા અપાશે, પછી રિઝલ્ટ આવશે, એમાં ખબર પડશે કે હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ। કયો વાર થશે અહીંયા? ભવિષ્યકાળ। કયો થશે? ભવિષ્યકાળ। ત્યાર પછી, મેં ગવર્નરને પત્ર લખ્યો હતો, હતો એટલે શું થઈ ગયું? ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પત્ર લખ્યો હતો મેં એટલે કયું કાળ આવશે અહીંયા? ભૂતકાળ। ગુડ, કયો કાળ આવશે? ભૂતકાળ। ત્રીજું જોઈએ, હું મારા વતનની વાત કરું છું, વાત કરે છે અત્યારે, હું મારા વતનની વાત કરું છું, ક્રિયા ચાલુ બતાવે છે એટલે કયો કાળ થશે? વર્તમાન કાળ, વર્તમાન કાળ, બરાબર। ચોથા નંબરનું વાક્ય, ગીતા મને ચીડવે છે, ગીતા મને શું કરે છે? ચીડવે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, પણ ક્રિયા ચાલુ છે, કરે છે, અત્યારે જ કરે છે, ક્રિયા ચાલુ છે, તો શું આવશે? ગીતા મને ચીડવે છે, કયા પ્રકારનું વાક્ય થશે? વર્તમાન કાળ, વર્તમાન કાળ। ત્યાર પછી, સાંજ સુધીમાં તેઓ અહીં આવી જશે, સાંજ થશે પછી એઓ અહીં આવી જશે એવી સંભાવના છે કે સાંજ સુધીમાં એ લોકો અહીંયા આવશે, બરાબર, અહીંયા સંભાવના દર્શાવવામાં આવેલી છે, એ વાક્ય છે। આવી નથી ગયા, આવવાના છે, સાંજ સુધીમાં એઓ અહીંયા આવી જશે એવી સંભાવના બતાવેલી છે, તો હજી ક્રિયા શું થશે? ક્રિયા થવાની બાકી છે, કયો કાળ થશે? ભવિષ્યકાળ। વેરી ગુડ, ભવિષ્યકાળ।
કયો કાળ થયો ભવિષ્યકાળ તો તમે જોઈ શકો છો બધા જ વાક્યો એના હું પરીક્ષામાં પહેલો નંબર આવીશ એટલે શું બતાવે છે ભવિષ્યકાળ મેં ગવર્નરને પત્ર લખ્યો હતો ક્રિયા થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે એટલે ભૂતકાળ ત્રીજું હું મારા વતનની વાત કરું છું ક્રિયા ચાલુ છે તો શું થશે વર્તમાનકાળ ગીતા મને ચીડવે છે ક્રિયા ચાલુ બતાવેલી છે તો શું થશે વર્તમાનકાળ સાંજ સુધીમાં તેઓ અહીં આવી જશે ક્રિયા થવાની બાકી છે સંભાવનાનો નિર્દેશ કર્યો છે તો કયું વાક્ય થશે ભવિષ્યકાળ તો હું ઈચ્છા રાખું છું કે તમને આ કાળના ટોપિક છે વ્યાકરણનો ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એ આ વિડીયો દ્વારા તમે સરસ રીતે સમજી શકશો થેન્ક યુ